મોડર્ન સ્કૂલ ધોરણ સિનિયર કેજી વિષય ગણિત. બાળકો, આજે આપણે અંક 63 બોલો અને લખો, 61 અને 62 બાળકો આપણે શીખી ગયા. હવે આપણે 63 અને 64 પેજ નંબર 28 ઉપર ઓક્ટોબર નવેમ્બર મહિનાનું પુસ્તક છે. તો બાળકો ચાલો, છગડે તગડે 63, 60 + 3 બરાબર 63. તો બાળકો છગડે તગડે 63, પહેલાં જો બાળકો આપણને ઘૂંટવાનું કીધું છે તો આપણે પહેલાં બાળકો ઘૂંટીશું અને બોલીશું સાથે સાથે. છગડે તગડે 63, છગડે તગડે 63, છગડે તગડે 63, છગડે તગડે 63. ફરીવાર બાળકો, છગડે તગડે 63, છગડે તગડે 63, છગડે તગડે 63, છગડે તગડે 63, છગડે તગડે 63. ફરીવાર, છગડે તગડે 63, 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 છગડે તગડે 63. ફરીવાર બાળકો નીચે ખાનામાં લખીશું, છગડે તગડે 63, 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 છગડે તગડે 63. બાળકો ખાસ યાદ રાખજો, છગડે તગડે 63. હવે બાળકો અહીંયા ઘૂંટીશું, છગડે મીંડે 60 + 3 બરાબર 63, 60 + 3 બરાબર 63, 60 + 3 બરાબર 63. હવે બાળકો નીચે લખીશું, 60 + 3 બરાબર 63, 60 + 3 બરાબર 63, 60 + 3 બરાબર 63, 60 + 3 બરાબર 63. હવે બાળકો નીચે વચ્ચેની સંખ્યા આપેલી છે તો વચ્ચે આવતો અંક છે તો આપણે તે લખવાનો છે. તો 1 + 8 = 18 પછી શું આવશે? તો કે 1 + 8 = 18 પછી આવશે 1 + 9 = 19 અને પછી 2 - 20. આમાં બાળકો બે બાજુ સંખ્યા આપેલી હોય, જે વચ્ચે સંખ્યા લખવાની હોય તેને વચ્ચે આવતી સંખ્યા કહેવામાં આવે છે. તો 2 - 4 = 24 પછી આવશે 2 - 5 = 25 અને પછી 2 - 6 = 26. 4 - 1 = 41 પછી 4 - 2 = 42 અને 4 - 3 = 43. પછી 2 - 4 = 44, 4 - 5 = 45, 4 - 6 = 46. પછી 7 - 7, વચ્ચે આવતી સંખ્યામાં વચ્ચે લખીશું 8 - 8 અને 9 - 9. 7 - 37 પછી આવશે 8 - 38 અને એની પછી આવશે 9 - 39. આમાં જે પેજ નંબર 28 ઉપર બાળકો તમારે જે કંઈ લખવાનું બાકી હોય તો વિડીયામાંથી જોઈને લખી નાખો સારા સુંદર સરસ વ્યવસ્થિત અક્ષરે. વચ્ચે આવતી સંખ્યા લખવાની છે તો એ લખી નાખો. ઉપર આપણે 63 જોયા, છગડે તગડે 63, તો બાળકો એને પણ આપણે લખવાના છે. જ્યાં ન ખબર પડે ત્યાં તમારી મમ્મીની બાજુમાં બેસીને તમારે લખવાનું રહેશે.
વ્યવસ્થિત જેમ મેં લખેલું છે એમ જ બાળકો તમારે લખવાનું છે. જોઈને લખી નાખો, કંઈ પણ ભૂલ ન થાય તેનું ધ્યાન રાખજો. લખાઈ ગયું બાળકો? તો હવે આપણે પેજ નંબર 29 ઉપર જુઓ. તગડે ચોગડે 64 આપેલા છે. શું આપેલા છે? તગડે ચોગડે 64. તો હવે આપણે 64ને લખીશું. 60 + 4 = 64. તો બાળકો અહીં આપણે ઘૂંટવાનું છે. ચાલો ઘૂંટો. છગડે ચોગડે 64, છગડે ચોગડે 64, છગડે ચોગડે 64, છગડે ચોગડે 64, છગડે ચોગડે 64. ફરીવાર. છગડે ચોગડે 64, છગડે ચોગડે 64, છગડે ચોગડે 64, છગડે ચોગડે 64, છગડે ચોગડે 64. ફરીવાર બાળકો. છગડે ચોગડે 64, છગડે ચોગડે 64, છગડે ચોગડે 64, છગડે ચોગડે 64, છગડે ચોગડે 64. ફરીવાર. છગડે ચોગડે 64, છગડે ચોગડે 64, છગડે ચોગડે 64, છગડે ચોગડે 64, છગડે ચોગડે 64. હવે આપણે નીચે લખવાનું છે છગડે ચોગડે 64. તો ફરીવાર ચાલો હવે લખો. છગડે ચોગડે 64, 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 છગડે ચોગડે 64. હવે બાળકો છગડે ચોગડે 64માં જે 3 લાઈન મેં લખાવેલી ઘૂંટાવ્યું એ પહેલાં તમે ઘૂંટી નાખો અને ત્રણેય ખાનામાં લખી નાખો છગડે ચોગડે 64. પછી બાજુનું આપણે જે બોલો અને લખવાનું કીધું છે તે વત્તા પ્લસની નિશાની કરીને આપણે ફરીવાર લખીશું. હવે આગળ બાજુમાં છગડે મીંડે 60 + 4 = 64, 60 + 4 = 64, 60 + 4 = 64, છગડે મીંડે 60 + 4 = 64, 60 + 4 = 64, 60 + 4 = 64. હવે બાળકો નીચે 60 + 4 = 64, 60 + 4 = 64, 60 + 4 = 64, છગડે ચોગડે 64. હવે બાળકો નીચે એવું કીધું છે અંકને શબ્દ સાથે જોડવાના છે. આપણે અત્યાર સુધી અંક લખેલા એમનેમ લખ્યા હતા, હવે તે શબ્દમાં અંક આવશે બાળકો તમારે. તો અહીંયા પ્રશ્ન આપેલો છે અંકને શબ્દ સાથે જોડો. તો બાળકો અહીંયા કેટલા છે? 7 + 7, તો અહીંયા શબ્દ વચાશે સને સાનો સા અને તલવારનો ત, સાત. તો સાતને આપણે સાતના શબ્દ સાથે જોડવાનું છે. હવે બાળકો અહીંયા એવું છે કે એકડે બગડે 12, તો 12ને 2 2 12 સાથે જોડવાનું રહેશે. પછી બાળકો બગડે મીંડે 20,
વને દીર્ઘય વી સસલાનો સ વીસ બગડે મીંડે વીસ પછી ચોગડે ચાર ચાર સાથે જોડવાનું નવડે નવ નવ સાથે તે શબ્દ સાથે જોડવાનું રહેશે તો બાળકો આપણે જો પેજ નંબર 28 ઉપર છગડે તગડે 63 અને પેજ નંબર 29 ઉપર છગડે ચોગડે 64 બે અંક આપણે શીખી લીધા હવે તે તમારે 63 અને 64 તમારે ખાનાવાળી બુકમાં આખા પેજમાં લખવાના રહેશે અસ્તુ